वंदे मातरम विद्यार्थी मित्रों, आगळना विडियोमां आपणे जोयुं अहीं सुधी आपणे पाठ्यपुस्तकमां जोईए। पाठ्यपुस्तकनी अंदर पेज नंबर 172 ઉપર આપણે જોઈએ તો પેજ નંબર 172 ઉપર આપણને આપેલું છે કે શાંતારામ એક ખાસ રસોઈયો। શાંતારામ એક એવો રસોઈયો છે કે તે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે। ગયા વર્ષે તેને માત્ર 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો। તેને પ્રતિદિન એટલે કે દિવસના 165 રૂપિયા ચૂકવવામાં આવે છે। તે બધા મળીને તેને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે તે નોંધો કે ટોટલ એને કેટલા રૂપિયા મળ્યા હશે એ આપણે શોધવાનું છે। અને ત્યાર પછી એમ કીધું છે કે જો તેને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેને કુલ કેટલો પગાર મળશે। આખું વર્ષ એને બોલાવવામાં આવે તો એને કેટલો પગાર મળે। અહીંયા આપણને એમ કીધું છે કે ગયા વર્ષે તેને 28 દિવસ બોલાવવામાં આવ્યો હતો અને પ્રતિદિન એક દિવસના તેને 165 રૂપિયા ચૂકવવામાં આવે છે તો તેને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે એ શોધવાનું છે। તો આપણે એની ગણતરી કરી દઈએ। તો ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ કે 165 × 28 તો આપણે કરીએ 165 × 28 એમાં 165 × 8 165 × 20 તો 8 × 5 = 40 40 × 0 = 4 8 × 6 = 48 48 ની અંદર 4 ઉમેરવાના 48 ની અંદર 4 ઉમેરીએ તો 52 52 નો બગડો = 5 8 × 1 = 8 8 ની અંદર 5 ઉમેરીએ તો 9, 10, 11, 12 અને 13 એટલા માટે 13। ત્યાર પછી 0 એટલે પહેલાં અહીંયા લખી દઈએ 0, ત્યાર પછી 2 તો 2 × 5 = 10 = 1 2 × 6 = 12, 12 ને 1 = 13 13 નો તગડો = 1 2 × 2 = 2 2 ને 1 = 3 હવે કરીએ સરવાળો તો 0 + 0 = 0 2 ના 2 3 ને 3 = 6 3 ને 1 = 4 અથવા તો 1 ને 3 = 4 તો અહીંયા એને ટોટલ 4,620 રૂપિયા મળ્યા હોય। અને ત્યાર પછી એમ કીધું છે કે જો તેને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેને કુલ કેટલો પગાર મળશે। જો એને આખું વર્ષ બોલાવવામાં આવે અને પ્રતિ દિવસ એને 165 રૂપિયા ચૂકવવામાં આવે તો તેને કેટલો પગાર ચૂકવવામાં આવે તો અહીંયા જોઈએ આપણે કે 165 × 365 તો 165 પહેલાં 5 પછી 6 એ દશકનો અંક એટલે 60 અને 3 જે છે એ 100નો અંક છે એટલા માટે અહીંયા લખેલા છે 300 તો 300ની ગણતરી આપણને 165 × 300ની ગણતરી આપણને અહીંયા કરીને આપેલી છે। આપણે 165 અને 5ની ગણતરી કરીએ કે 55 × 25 = 2 5 × 6 = 30 30 ને 2 = 32 32 નો બગડો = 3 5 × 1 = 5 5 ને 3 = 8 ત્યાર પછી 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે એટલે જવાબ 0 6 × 5 = 30 ની 0 = 3 6 × 6 = 36 36 ને 3 = 39 39 નો નવડો = 3 ત્યાર પછી 6 × 1 = 6 6 ને 3 = 9 તો ગણતરી કરીએ 5 + 0 = 0 એટલે કે 5 2 + 0 = 0 એટલે કે 2 8 + 9 = 5 એટલે કે 8 + 9 8 ને 9 = 17 17 ને 5 17 ને 5 કેટલા થાય તો 22 તો 22 નો બગડો = 2 2 ને 9 = 11 11 ને 9 = 20 20 ની 0 = 2 તો 2 ને 4 = 6 એટલે જવાબ આપણને મળ્યો 60,225 આ જે 2 છે આ બંને 2 એ વધી છે એટલે જવાબ આપણને મળ્યો 60,225। ત્યાર પછી આપણને કીધું છે કે હવે મંત્રી તથા ઘોડેસવારનો એક વર્ષનો પગાર શોધો તો અહીંયા મંત્રીનો પગાર આપણને આપેલો છે એક દિવસનો 195 અને ઘોડેસવારનો એક દિવસનો પગાર આપણને આપેલો છે 76 તો અહીંયા પહેલાં મંત્રીનું શોધીએ આપણે કે મંત્રી
एक दिवसना ले छे 195, तो यहाँ लखीए कि 195 गुणिया 365, तो अहीं 195 गुणिया 5, 195 गुणिया 60 अने 195 गुणिया 300, तो गणतरी करिए। हवे 25 नो पांचड़ो वद्दी 2, 5 9 45 ने 2 एटले के 5 9 45 46 अने 47, त्यार पछी 5 1 5, 5 ने 4 9, त्यार पछी 0 छे एटले पहेला आपणे 0 लखी दईए, त्यार पछी 6 5 30, 30 ની 0 વધી 3, 6 9 54, 54 ને 3 એટલે કે 55, 56 ને 57, 57 નો 7 વધી 5, 6 1 6, 6 ને 5 11, સરવાળાની નિશાની। ત્યાર પછી 2 0 છે એટલે પહેલાં આપણે 2 0 લખી દઈએ, ત્યાર પછી 3 એટલે કે 3 5 15 નો 5 વધી 1, 3 9 27, 27 ને 1 28, 28 નો 8 વધી 2, 3 1 3, 3 ને 2 5, તો અહીંયા લખી દઈએ 5, અહીંયા કરીએ સરવાળાની નિશાની। તો હવે કરીએ આપણે સરવાળો, 5 0 0 એટલે 5, 7 0 0 એટલે 7, 9 7 5, 9 ને 7 16, 16 ને 5 21, 21 નો 1 વધી 2, 2 ને 1 3, 3 ને 8 11, 11 નો 1 વધી 1, 1 ને 1 2, 2 ને 5 7, તો જવાબ આપણને મળ્યો 71,175। અને ત્યાર પછી ઘોડે સવારનો, તો અહીંયા લખી દઈએ ઘોડે સવાર, ઘોડે સવારનો એક દિવસનો છે 76 રૂપિયા, તો અહીંયા આપણે લખી શકીએ કે 365 ગુણ્યા 76, તો એમાં આપણે ગણતરી કરીએ, તો ગુણાકાર કરતાં પહેલાં આપણે લખી દઈએ કે 365 ગુણ્યા 6, 365 ગુણ્યા 70, 6 5 35 ની 0 વધી 3, 6 6 36, 36 ને 3, 39, 39 નો 9 વધી 3, 6 13 18, 18 ને 3 21, ત્યાર પછી 70, તો 70માં પહેલાં 0, ત્યાર પછી 7 5 35 નો 5 વધી 3, 7 6 42, 42 ને 3, 45, 45 નો 5 વધી 4, 7 13 21, 21 ને 4 25, સરવાળો કરી દઈએ આપણે, 0 વત્તા 0 0, 9 ને 5 14, 14 નો 4 વધી 1, 1 ને 1 2, 2 ને 5 7, 2 ને 5 7, 2 ના 2, તો જવાબ આપણને મળ્યો 27,740। ત્યાર પછી આગળ જોઈએ, તો આગળ આપણને આપેલું છે વર્ષ અને વર્ષ, એમાં એ આપેલું છે કે સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીએ છે, એટલે કે દરરોજ સોહન 8 ગ્લાસ પાણી પીવે છે, તે 1 મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે, તો તે 1 મહિનામાં કેટલા ગ્લાસ પીશે, 8 ગ્લાસ એ દરરોજના પીતો હોય તો 1 મહિનામાં કેટલા પીવે, ત્યાર પછી તે 1 વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે, આખા વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે, અને ત્યાર પછી એમ સવાલ આપેલું છે કે જો એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનું 8 ગ્લાસ પાણી પીએ તો આખા વર્ષમાં તેઓ કેટલું પાણી પીશે, એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનું 8 ગ્લાસ પાણી પીતા હોય તો આખા વર્ષમાં કેટલું પાણી એ પીતા હશે, અને ત્યાર પછી એમ આપણને કીધું છે કે તમારી સોસાયટીમાં દરરોજ કેટલા ગ્લાસ પાણી વપરાય છે તેનો તમે અંદાજ લગાવી શકો છો, તો કે આ અંદાજ તમારે જાતે લગાવવાનો છે। આ જે 3 દાખલા છે, રકમ આપેલી છે, એની આપણે ગણતરી કરીએ, તો જોઈએ આપણે ગણતરી, તો ગણતરીની અંદર આપણે જોઈએ, પહેલું આપણને અહીંયા આપેલું છે કે સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીએ છે, એમાં જોઈએ આપણે પહેલું કે તે 1 મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે,
एक મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે એમ આપણને કીધું છે, અને દરરોજના એ કેટલા પીવે છે તો કે 8. ધારી લઈએ કે એક મહિનાના અહીંયા 30 દિવસ છે, એક મહિનાના 30 દિવસ માટે ગણતરી આપણે કઈ રીતે કરીશું તો કે 30 × 8. 8નો ગુણાકાર કોઈ પણ સંખ્યા 0ની સંખ્યા 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય તો એનો જવાબ શું આવે? 0. ફરીથી 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ 0. એટલે 8નો ગુણાકાર 0 સાથે કરીએ એટલે જવાબ 0, અને 8 × 24 એટલે જવાબ આવશે કે તે એક મહિનામાં 240 ગ્લાસ પાણી પીશે. તો અહીં લખીએ કે તે એક મહિનામાં 240 ગ્લાસ પાણી પીશે. ત્યાર પછી તે એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે, આખા વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે? તો આખા વર્ષના દિવસ કેટલા થાય? તો કે 365. તો અહીંયા આપણે લખી શકીએ કે એક વર્ષના 365 દિવસ થાય. માટે 365 × 8, એક દિવસમાં 8 ગ્લાસ પીવે છે માટે 365 દિવસમાં કેટલા ગ્લાસ? અહીંયા તમે ત્રિરાશીનું પદ પણ મૂકી શકો કે એક દિવસમાં 8 ગ્લાસ તો 365 દિવસમાં કેટલા? આવી રીતે પણ તમે કરી શકો. તો 8નો ગુણાકાર પહેલાં 5 સાથે, 8નો ગુણાકાર 6 સાથે, અને 8નો ગુણાકાર 3 સાથે. તો 8 × 5 = 40, વધી પડી 4. ત્યાર પછી 8 × 6 = 48, 48 × 4 એટલે કે 49 × 50 = 50, 51 × 52, તો 52નો બગડો, વધી 5. 8 × 3 = 24, 8 × 3 = 24 અને 24 × 5 = 29 એટલે જવાબ આવ્યો 2920. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે તે એક વર્ષમાં 2920 ગ્લાસ પાણી પીશે, આવું આપણે લખી શકીએ. ત્યાર પછી આગળ કે જો એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનું 8 ગ્લાસ પાણી પીએ છે તો આખા વર્ષમાં તેઓ કેટલું પાણી પીશે? દરરોજનું તે 8 ગ્લાસ પાણી પીવે છે કેટલા લોકો? તો કે 125 લોકો. તો પહેલાં આપણે દરરોજનું ગોતી લઈએ કે 125 લોકો જે છે એ 8 ગ્લાસ દરરોજના પાણી પીવે છે. તો 125 × 8, તો 8 × 5 = 40 × 0 = 4, 8 × 2 = 16, 16 × 4 = 20, 20 × 0 = 2, 8 × 1 = 8, 8 × 2 = 10 એટલે કેટલા ગ્લાસ થયા? તો કે 1000 ગ્લાસ. તો 1000 ગ્લાસ થાય. તો હવે આપણને અહીંયા એમ કીધું છે કે તે એક વર્ષ એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનું 8 ગ્લાસ પાણી પીવે છે, તો આપણે આખા વર્ષનું ગોતવાનું છે. અને એક વર્ષના દિવસો કેટલા થાય? તો કે 365. 125 લોકો દરરોજનું 1000 ગ્લાસ પાણી પીવે છે એમ આપણે કહી શકીએ. તો હવે આખા વર્ષનું, તો આખા વર્ષના દિવસ કેટલા થાય? તો કે આખા વર્ષના દિવસ 365. તો અહીંયા આપણે લખી શકીએ કે 365, અહીંયા આપણે એમ લખી શકીએ કે એક દિવસમાં પીવાતું પાણી, એક દિવસમાં પીવાતું પાણી 125 × 8. તો હવે આપણે આખા વર્ષનું શોધવાનું છે. તો આખા વર્ષનું શોધીએ તો 365 દિવસમાં પીવાતું પાણી, તો 365 × કેટલા કરવા પડે? તો કે 1000 ગ્લાસ. અહીંયા તમે સીધી રીતે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો. 365 બેઠા લખી દેવાના, અને પાછળ 1 2 3 0 છે એટલે પાછળ 1 2 3 0 મૂકી દેવાના. તો સીધો જવાબ આપણને મળે 365000. ટોટલ કેટલા ગ્લાસ થાય? તો કે 365000. તો અહીંયા લખી શકીએ કે 365 દિવસમાં અર્થાત એટલે કે અથવા તો એટલે 365 દિવસમાં, અથવા તો એમ આપણે લખી શકીએ કે એક વર્ષમાં 365000 ગ્લાસ પાણી પીશે.
125 લોકો આખા વર્ષમાં 3,65,000 ગ્લાસ પાણી પીશે. ત્યાર પછી આગળ આપણને કીધું છે બી કે જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે તો તે 1 કલાકમાં કેટલી વખત ધબકશે. એવો આપણને પેજ નંબર પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 172 ઉપર આપેલું છે. બી ઓપ્શન કરીને કે જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે તો તે 1 કલાકમાં કેટલી વખત ધબકશે. ત્યાર પછી હવે તે 1 દિવસમાં કેટલી વખત ધબકશે તે શોધો. કે 1 મિનિટમાં 72 વખત ધબકે છે તો 1 દિવસમાં કેટલી વખત ધબકશે એ શોધવાનું છે. પહેલાં 1 કલાકમાં કેટલી વખત, ત્યારબાદ 1 દિવસમાં કેટલી વખત, અને ત્યાર પછી કે તમારા હૃદયના ધબકારા ગણો તે 1 અઠવાડિયામાં કેટલી વખત ધબકશે તે શોધી કાઢો. આ તમારે જાતે ગોતવાનું છે કે તમારા હૃદયના ધબકારા કેટલા થાય છે અને 1 અઠવાડિયામાં તે કેટલી વખત ધબકશે એ તમારે જાતે નક્કી કરવાનું છે. અને ત્યાર પછી તમારે અંદાજ લગાવવાનો છે કે તમારું હૃદય 1 વર્ષમાં કેટલી વખત ધબકશે. તમે અહીંયા 1 મિનિટનું તમે ગોતી લેશો એટલે ત્યાર પછી તમને કલાકનું મળી જશે, અને કલાકનું શોધશો ત્યાર પછી 1 આખા દિવસનું મળશે, અને આખા દિવસનું શોધી લેશો તમને 1 અઠવાડિયાનું મળી જશે, અને 1 અઠવાડિયાનું ગોતી લેશો એટલે તમને અહીંયા આખા વર્ષનું મળી જશે. તો હવે પહેલાં આપણે જોઈએ કે સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે તો તે 1 કલાકમાં કેટલી વખત ધબકશે. તો જોઈએ આપણે ગણતરી એની. તો ગણતરીમાં પહેલાં આપણે એમ લખી શકીએ કે 1 કલાક = 60 મિનિટ થાય. અહીંયા આપણને 1 મિનિટમાં 72 વખત ધબકે એમ કીધું છે આપણને. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે 1 કલાક = 60 મિનિટ. તો હવે આપણે 1 કલાક = 60 મિનિટ થાય. તો 60 મિનિટ × 72 વખત ગુણાકાર કરીએ આપણે. બે સંખ્યા છે એટલે 0, 7નો ગુણાકાર 0 આવે એટલે 0, 7×6 = 42. ત્યાર પછી 2નો ગુણાકાર 0 આવે એટલે જવાબ 0, 2×6 = 12. 0×0 = 0, 2×2 = 2, 2×1 = 3, 4×4 = 4. 4,320. તો અહીંયા આપણે લખી શકીએ કે સોહાનું હૃદય જે છે એ 1 કલાકમાં 4,320 વખત ધબકે છે. લખી શકીએ કે સોહાનું હૃદય 4,320 વખત 1 કલાકમાં ધબકે છે. ત્યાર પછી હવે તે 1 દિવસમાં કેટલી વખત ધબકશે તે શોધો. 1 દિવસની અંદર કેટલી વખત ધબકે છે એ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણને અહીંયા 1 કલાકનું મળી ગયું છે કે 1 કલાકમાં સોહાનું હૃદય 4,320 વખત ધબકે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 1 કલાકમાં 4,320 વખત ધબકે. તો 1 દિવસ બરાબર કેટલા થાય? 24 કલાક. 1 દિવસ = 24 કલાક. તો 24 કલાક થાય છે એટલે 4,320 × 24. આ 1 કલાકનો કેટલી 1 કલાકમાં કેટલી વખત ધબકે છે એ માહિતી આપણને અહીંયા આપેલી છે. તો એના ઉપરથી આપણે પૂરી ગણતરી કરીએ. તો 4,320 અને 24 આપણે ગુણાકાર કરવાનો છે. ગુણાકારની રીતથી આપણે દાખલો ગણીએ તો 4,320 × 4 અને 4,320 × 20. તો 4નો ગુણાકાર 0 આવે એટલે 0, 4નો ગુણાકાર 2 આવે એટલે 4×2 = 8, 4×3 = 12, 12×2 = 1, 4×4 = 16, 16×1 = 17. 17,220 પ્લસ. ત્યાર પછી આગળ કે 4,320 × 20. હવે પાછળની અંક સંખ્યાથી આપણે શરૂઆત કરીએ તો 0 આપેલા છે. 0નો ગુણાકાર કોઈપણ સંખ્યા સાથે કરીએ એટલે જવાબ આપણને 0 મળે. ત્યાર પછી 2નો, તો 2નો ગુણાકાર 0 સાથે એટલે 0, 2×2 = 4, 2×3 = 6, 2×4 = 8. સરવાળો કરીએ, 0 + 0 = 0, 8 + 0 = 8, 2 + 4 = 6, 7 + 6 = 13, 13×1 = 1, 1×1 = 2, 2×8 = 10. તો જવાબ આપણને મળ્યો છે 1,03,680. તો નીચે આપણે લખી શકીએ કે 1 દિવસમાં
3680 વખત ધબકશે, આવું આપણે લખી શકીએ. અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ.